પરંતુ ઘણા લોકો એવા પણ છે કે આ ડેન્ડ્રફને સામાન્યતાથી લઈ લે છે. પરંતુ મિત્રો, ડેન્ડ્રફને દૂર કરવો ખૂબ જરૂરી છે. તો આ ડેન્ડ્રફને દૂર કરવાનો રામબાણ ઈલાજ શું? નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. સુંદર વાળ અને હેલ્ધી વાળ સૌ કોઈને ગમતા જ હોય છે, પરંતુ જો આપણે યોગ્ય દેખભાળ નથી રાખતા તો વાળમાં પણ ઘણી બધી સમસ્યા તમને જોવા મળશે, જેમ કે જૂ થવી, ખોળો થવો, લીક થવી અથવા તો અન્ય ઇન્ફેક્શન. દર્શક મિત્રો, જો તમે વાળની સમસ્યાને ગંભીરતાથી નથી લેતા તો બની શકે કે આગળ જઈને તમારે વધારે સમસ્યાનો સામનો કરવો પડી શકે. હવે ઘણા બધા લોકોને ડેન્ડ્રફ એટલે ખોળાની તકલીફ હોય છે, પરંતુ ઘણા લોકો એવા પણ છે કે આ ડેન્ડ્રફને સામાન્યતાથી લઈ લે છે. પરંતુ મિત્રો, ડેન્ડ્રફને દૂર કરવું ખૂબ જરૂરી છે. હવે ઘણી વાર પ્રોડક્ટ તો તમને માર્કેટમાં મળી જશે, પરંતુ એ હાનિકારક પણ હોઈ શકે. તો આ ડેન્ડ્રફને દૂર કરવાનો રામબાણ ઈલાજ શું? તો ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવા માટે તમે લીંબુનો રસનો ઉપયોગ કરી શકો. હવે સરસવ અથવા નારિયેળનું તેલ લઈ એમાં એક લીંબુને સારી રીતે નીચોવ્યા બાદ આ તેલને સ્કેલ્પ પર હળવા હાથે મસાજ કરવું જોઈએ. થોડી વાર પછી વાળને સારી રીતે બસ ધોઈ કાઢો. અઠવાડિયામાં જો તમે આ બે વાર ઉપાય અજમાવશો તો તમને ચોક્કસપણે ફાયદો જોવા મળશે. હવે આ સિવાય આપણે અન્ય ઉપાયની પણ વાત કરીએ તો મિત્રો, ટીટ્રી ઓઇલ પણ તમને મદદ કરશે. ટીટ્રી ઓઇલમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણ છે. હવે આનાથી શું થશે કે ડેન્ડ્રફની સમસ્યા દૂર થશે. બસ તમારે થોડા ટીપા શેમ્પુમાં મિક્સ કરી તમારા વાળને ધોઈ કાઢો. 4-5 ઉપયોગમાં જ તમને આ ડેન્ડ્રફ દૂર જતો દેખાવા માંડશે. ચલો વાત કરીએ દહીંની. તો આ દહીં ખાવામાં જેટલું સ્વાદિષ્ટ છે એટલું ડેન્ડ્રફ માટે પણ અસરકારક છે. તો ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવા માટે દહીં ખૂબ ફાયદાકારક છે. આ સાથે તે વાળને પોષણ પણ આપશે. 1 કપ દહીંમાં તમારે 1 ચમચી ખાવાના સોડાને મિક્સ કરવાનો છે. બસ આ પેકને તમે પોતાની સ્કેલ્પ પર લગાવી દો. થોડાક જ દિવસમાં તમને ફરક દેખાવાનો શરૂ થઈ જશે. હવે આ સિવાય લીમડાની, જેને આપણે રસોઈમાં પણ ઉપયોગમાં લઈએ છીએ, તો પાણીમાં તમારે લીમડો અને તુલસીના થોડા પાન નાખી એને ઉકાળી દેવાનો છે. હવે બાદમાં એને ગાળી લો. જેવું પાણી ઠંડુ થઈ જાય એટલે આ પાણીથી તમારે વાળને ધોવાના છે. તમને સમસ્યા દૂર થતી દેખાશે. તો જો દર્શક મિત્રો, તમને પણ વારંવાર આ ડેન્ડ્રફની સમસ્યા સતાવતી હોય તો તમે આ ઉપાયો અજમાવી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com.